उपलेटा तालुकाना मोटी पानेली गाम खाते धुराजी तालुका विस्तार में रहता कड़वा पटेल समाज ज्ञातिजनों स्नेह मिलन आयोजन कर छेल्ला 3 वर्षथी योजवामां आवता आ कार्यक्रममां त्रीजा वर्षनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां कड़वा पटेल समाजना राजकीय सामाजिक अने अन्य क्षेत्रमां जोड़ायेला व्यक्तिओ अने दाताओनो विशेष सन्मान कार्यक्रम योजवामां आव्यो हतो। पुनीत चोटिया, उमिया माताजी मंदिर सिसरना ट्रस्टी, युनिटी सीमेंटना मेनेजिंग डायरेक्टर, अमारा जे उमिया परिवार समिति द्वारा उपलेटा धोराजी बन्ने तालुकाना कड़वा पाटीदार समाजनुं स्नेह मिलननुं आजनुं भव्यता भव्य आयोजन थयुं अने खूब ज सारी रीते संपन्न पण थयुं। आ स्नेह मिलनथी समाजना दरेक समाजनी समरसता केम जळवाय अने दरेक समाजने आपणे केम साथे लईने चाली शकीए अने दरेक समाजने आपणे हारे रही अने केम प्रगति थाय एना अमारा वडीलोए खूब ज सौ के आपणे मार्गदर्शन आप्युं અને અમારા પાનેલીના જ ધારાસભ્ય અમારા વિસ્તારના મહેન્દ્રભાઈ પણ હાજરી આપી અને ખૂબ જ એને શૈક્ષણિક વિશે માર્ગદર્શન આપ્યું અને અમારી ઉમિયા પરિવાર સમિતિએ કે સમાજ નિર્વ્યસની કેમ બને, સમાજ તંદુરસ્ત કેમ રહે એના માટેનું સરસ માર્ગદર્શન આપ્યું। એ માર્ગદર્શનથી સ્વૈચ્છિક રીતે ગામના આગેવાનોએ 6-7 લોકોએ વ્યસન મુક્ત એની એનો સંકલ્પ લીધો છે અને આ રીતે અમારું કામ ખૂબ આગળ વધે અને આ સામાજિક સમરસતાના ભાગરૂપે અમારું આ આયોજન ખૂબ જ આજે લગભગ 2-3 હજાર લોકોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું અને સરસ રીતે આ કાર્યક્રમ પૂરો થયો છે એ બદલ સૌ બધા આયોજકોનો ખૂબ ખૂબ આભાર। જય ઉમિયાજી। મારું નામ જતીન ભાલોડિયા, મોટી પાનેલી કડવા પટેલ સમાજ પ્રમુખ। આજરોજ જે અમારે મોટી પાનેલી મુકામે જે ઉપલેટા ધોરાજી તાલુકાનું કડવા પટેલ સમાજનું ને સ્નેહ મિલન થયું તેમાં સમાજ ઉત્કર્ષ કઈ રીતના થાય, સમાજમાં વ્યસનની બધી દૂર થાય, દીકરા દીકરીઓના જે સપણ બાબતે જે પણ મન દુઃખ થતા હોય આડાવરા બેસીને નિકાલ થાય તેવી ઘણી પ્રતિજ્ઞાઓ લેવાની, તેમાં અમારા સમાજના ઘણા આગેવાનો ધારાસભ્ય શ્રી અમારા ગેલેક્સી ગ્રુપ રાજકોટના રાજેશભાઈ તથા અન્ય અમારા સમાજના ઘણા આગેવાનો અહીં હાજર રહ્યા તે બદલ મોટી પાનેલી કડવા પટેલ સમાજ વતી તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજ રોજ મોટી પાનેલી મુકામે ધોરાજી ઉપલેટા ભાયાદર વિસ્તારના લગભગ 43 ગામના કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનોનું એક સ્નેહ મિલનનું આયોજન થયું। આ સ્નેહ મિલનમાં વિશાળ સંખ્યાની અંદર ગામે ગામથી નાગરિકો ભાઈઓ બહેનો આવ્યા। આ સંમેલનની અંદર બહુ સરાહનીય વાત એ છે કે અસંખ્ય લોકોએ પોતાની જે મોટે ભાગે તમાકુ અને માવાની ફાકીની જે વ્યસન છે એ વ્યસન મુક્તિની જાહેરાત કરી, એ ખરેખર ખૂબ સારી વાત છે। આ સિવાય અત્યારે આપણે જાણીએ છીએ કે એજ્યુકેશનનું આ વર્ષ છે, જ્ઞાનની સદી છે, નવી શિક્ષણ નીતિની જાહેરાત આપણા યશસ્વી વડાપ્રધાને કરી છે ત્યારે શિક્ષણની બાબતમાં આ યુવાનોએ બાળકો માટે વાલીઓએ શું કરવું જોઈએ, માટે શું કરવું જોઈએ, સખી મંડળ જેવી યોજના દ્વારા આપણી બહેનો પગભર કેમ થાય એ પણ વાત થઈ અને પાટીદાર સમાજનો જે ઇતિહાસ છે એમાં પાટીદાર સમાજના ઇતિહાસમાં આઝાદીના લડતથી આજ સુધી પાટીદાર સમાજે રાષ્ટ્ર માટે સમાજ માટે શું શું કામ કર્યા છે એ પણ બધી વાત થઈ અને ખૂબ જ પ્રેરક પ્રસંગ આજનો દિવસ રહ્યો।